एक तरफ अमदावाद कोर्पोरेशन रोगचाळाने लईने सब सलामतना दावाओ करी रह्युं छे, त्यारे सोला सिविल हॉस्पिटलना दृश्यो कंईक अलग ज कहानी दर्शावी रह्या छे। अहीं दर्दीओनी लांबी लाइन जोवा मळी रही छे। हॉस्पिटलनी अव्यवस्थाना कारणे दर्दीओने हालाकी भोगवी पड़े छे। दररोज 1500 થી 2000 केस ओपीडीमां आवी रह्या छे, તેની સામે માત્ર બે જ કેસ બારી છે, જેથી લાંબી કતારો જોવા મળે છે। દર્દીઓને કલાકો સુધી ઊભા રહેવાનો વારો આવે છે। ત્યારે TV9ની ટીમે દર્દીઓ સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કર્યો કે તેમને કેટલી મુશ્કેલી પડી રહી છે। સારવાર મેળવવા હોસ્પિટલમાં આવતા દર્દીઓની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે। સોલા સિવિલ હોસ્પિટલ જ નહીં પરંતુ કોર્પોરેશનની હોસ્પિટલ હોય કે અન્ય કોઈ પણ હોસ્પિટલમાં આ પ્રકારની ભીડ જોવા મળી રહી છે। દર્દીઓ સાથે વાત કરીશું, કયા પ્રકારની મુશ્કેલી? ये पैर देखो कितना सूजन आया हुआ है, 2 घंटे से खड़े है, यहाँ कोई नंबर ही नहीं आता है, सुनते ही नहीं है। फिर पहले तो वो जांच कराने के लिए 1 घंटे से खड़ी थी वहाँ, फिर नंबर आया। केस कढ़ावा माटे केटली भीड़, केटला कलाक लागे? 3 कलाक थी साहेब उभा छे, एटली तकलीफ छे, पगनी उभा नथी रही हकता। तो सरकार ने आपणे બારીઓ 4-5 કરવી જોઈએ, એક બારીમાં કઈ રીતના થાય, આટલી બધી બૈરાઓને તકલીફ છે, તો સરકારને થોડું તો વિચારવું જોઈએ ને અમારા બૈરાઓ માટે, કેટલી તકલીફ છે અમને પગની। તમે શું કહેશો, કેટલા કલાકથી ઉભા છો અને ક્યાંથી આવો? હું સરખેજ ગામથી આવું છું, મેં નાની છોકરી લઈને મારું ઓપરેશન કરાયેલું છે, હજુ ઊભી રહી શકતી નથી, તો ક્યારે 3 કલાકથી ઊભી છું અહીંયા હું। કલાકોના કલાકો સુધી માત્ર કેસ કઢાવવા માટે લાંબી કતારોનો સામનો કરવો પડે છે, તો આખરે લેબોરેટરીમાં બ્લડ ટેસ્ટ કરાવવા માટે તેમજ અલગ અલગ પ્રકારના રિપોર્ટ કરાવવા માટે આ જ પ્રકારની લાંબી કતારોનો સામનો કરવો પડે છે। એટલું જ નહીં, પરંતુ જ્યારે દવા લેવાની હોય કે પછી ડોક્ટરને બતાવવાનું હોય તો પણ આ જ પ્રકારની લાંબી કતારોથી દર્દીઓ હેરાન પરેશાન છે। કેમેરામેન તોસીફ મલિક સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રોગચાળો કાબૂમાં હોવાની વાતો કરવામાં આવી રહી છે, પરંતુ હોસ્પિટલોની સ્થિતિ કંઈક અલગ જ વર્ણન કરી રહી છે। જે પ્રકારે જોઈએ તો કેસ કઢાવવાની લાઈન હોય કે પછી લેબોરેટરીની બહાર બ્લડ આપવા માટે કે રિપોર્ટ લેવા માટેની લાઈન હોય, સંખ્યાબંધ દર્દીઓ વહેલી સવારથી જ આ જ પ્રકારે લાંબી કતારોમાં લાગેલા જોવા મળે છે। આખરે કોઈ પણ વ્યવસ્થા જોવા મળતી નથી, દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ તેમ છતાં સબ સલામતના દાવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યા છે। નજીવા કેસ દેખાડી અને પ્રજાને ગુમરાહ કરવામાં આવતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કારણ કે જ્યાં જોઈએ ત્યાં મોટી સંખ્યામાં લાંબી કતારો જ જોવા મળી રહી છે। કેસ કઢાવવાથી લઈ અને તેના રિપોર્ટ મેળવવા તેમજ રિપોર્ટ મેળવ્યા બાદ ડોક્ટરને બતાવવા માટે પણ આ જ પ્રકારની લાંબી કતારોનો સામનો દર્દીઓ કરી રહ્યા છે। કેમેરામેન તોસીફ મલિક સાથે જિગ્નેશ પટેલ, TV9.